નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ વિપુલ ઓનલાઈન ટ્યુટોરિયલમાં હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ એપ્રિલ અને આજે આપણે કરંટ અફેર્સના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું સાથે સાથે ભરપૂર પ્રમાણમાં સ્ટેટિક જીકેના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડિયો પસંદ પડે તો વિડીયોને લાઇક જરૂર કરશો શરૂ કરીએ સવાલ નંબર એક સવાલ નંબર એક છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસનું આયોજન ક્યાં થશે તો જવાબ છે ઓપ્શન નંબર બી બર્મીધમ ઇંગ્લેન્ડમાં તો બર્મીધમ ઇંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ બે હજાર બાવીસનું આયોજન થવાનું છે તો અહીંયા કોમનવેલ્થ ગેમ્સની વાત ચાલી રહી છે તો હું તમને કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની ચર્ચા કરી લઉં આપણે જોઈ લઈએ કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તો અહીંયા ઇંગ્લેન્ડની વાત ચાલી છે તો અહીંયા ઇંગ્લેન્ડ દુનિયાના નકશામાં ક્યાં આવેલું છે તે તમને અહીંયા બતાવેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇંગ્લેન્ડના નકશામાં ક્યાં છે યુરોપ ખંડમાં આવેલું છે તો આપણે જોઈ લઈએ કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કોમનવેલ્થ ગેમ્સ જનરલ નોલેજ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી પૂછે તો ઓગણીસો ને ત્રીસમાં થઈ હતી કયા દેશમાં પહેલીવાર માહિતી તો કેનેડામાં કોમનવેલ્થ ગેમ્સને પહેલાં કયા નામે ઓળખવામાં આવતું હતું તો બ્રિટિશ અમ્પાયર ગેમ્સના નામે ઓળખવામાં આવતું હતું વધારે મુદ્દા જોઈ લઈએ સૌથી પહેલું કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું તો હેમિલ્ટન કેનેડામાં કોમનવેલ્થ ગેમ બે હજાર અઢાર એકવીસનું આયોજન ક્યાં થયું હતું પૂછે તો ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયામાં અને કોમનવેલ્થ ગેમ્સ દર કેટલા વર્ષે રમાય છે તો દર ચાર વર્ષે રમાય છે તો ખૂબ જ મહત્ત્વના પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તો આ વિડીયોને સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ લેશો અને પોતાની નોટમાં લખતા રહેશો જેટલું લખ્યું છે તેટલું તમારે ભવિષ્યમાં પણ કામ લાગશે હવે પછીની કઈ રમત ક્યાં રમાશે તેના વિશે આપણે વધારે માહિતી હું તમને આપી દઉં ફિફા વિશ્વ વર્લ્ડ કપ બે હજાર બાવીસ કે જે બાવીસમું સંસ્કરણ છે તે ક્યાં રમાવાનું છે તો કતારમાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં થવાનું છે તો ભારત દેશમાં બે હજાર ચોવીસનું ઓલિમ્પિક રમત ક્યાં છે તો પેરિસ શહેરમાં ક્યાં આવેલું છે ફ્રાન્સમાં અને બે હજાર ચોવીસનું ઓલમ્પિક રમત કેટલામું હશે તો ત્રેવીસમું હશે ચોવીસમું વિન્ટર ઓલિમ્પિક બે હજાર વીસ ક્યાં યોજાવાનું છે બીજિંગમાં બીજિંગ ક્યાં આવેલું ચીનમાં અને રગબી વિશ્વકપ બે હજાર વીસનું આયોજન કયા દેશમાં થવાનું છે તો ફ્રાન્સ દેશમાં થવાનું છે મિત્રો પરીક્ષા માટેના ખૂબ જ મહત્ત્વના મુદ્દા છે ડાઉનલોડ કરવા માટે અમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરશો અને ડાઉનલોડ ન કરવી હોય તો તમે તમારી નોટ્સમાં લખતા રહેશો સવાલ નંબર બે ઓસ્કાર એવોર્ડ બે હજાર એકવીસમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોણ જીત્યું બે હજાર એકવીસમાં જે ઓસ્કાર એવોર્ડનું આયોજન થયું તેમાં કોને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવેલો છે તો આપણો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્લાય ઝાઓ ક્લાય જાઓને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવેલો છે તો અહીંયા આપણે જોઈ લઈએ કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તેમના વિશે આપણે વધારે માહિતી આપી દઈએ તો મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરીએ બે હજાર એકવીસમાં જે ઓસ્કાર એવોર્ડનું આયોજન થયું તે કેટલામાં હતું નાઇન્ટી થ્રી તામો ત્રાણુંમાં કોને મળ્યો ચીનની ક્લેઓઝાઓને ઓસ્કાર એવોર્ડ મેળવીને ઇતિહાસ બનાવી દીધો શા માટે તેનો ઇતિહાસ બની ગયો તો એનું એક ખાસ કારણ છે કે તે આ એશિયાની મૂળની પહેલી અશ્વેત મહિલા બની ગઈ કે જેને આ એવોર્ડ મેળવ્યો અને એશિયાની આ બીજી મહિલા બની ગઈ ઓકે મતલબ કે પહેલાં પણ એક મહિલા હતી કે જેને આ ઓસ્કાર એવોર્ડ મળેલો હતો પરંતુ અશ્વેત તરીકે તે પહેલી મહિલા છે અને એશિયાની આ બીજી મહિલા છે કોના માટે આપવામાં આવ્યો તો આ એવોર્ડ કઈ પિક્ચર માટે આપવામાં આવ્યો તો તેનું નામ છે નોબા નો લેન્ડ નોમાડ લેન્ડ પિક્ચર માટે બેસ્ટ ડાયરેક્ટ આપવામાં આવ્યો છે હવે આના વિશે આપણે કેટલીક વધારાની પણ તમને માહિતી આપી દઈએ ઓસ્કાર એવોર્ડ વિશે બેસ્ટ ફિલ્મ કઈ છે નોબાર્ડ લેન્ડ બેસ્ટ એક્ટર કોણ છે એન્થની હોપકિન્સ કયા પિક્ચર માટે ધ ફાયર માટે બેસ્ટ એક્ટ્રેસ કોણ છે ફ્રાન્સિસ મેકડોર્મેન્ટ મિત્રો આ ઓસ્કાર એવોર્ડ વિશે પણ એક સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે ત્યાંથી તમે નવો વિડીયો સંપૂર્ણ જોઈ શકશો જોઈએ સવાલ નંબર ત્રણ અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડના નવા સી કોણ બન્યા તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી હમીદ શિવરીથ તો હમીદ શિવરીથ છે તે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા સી બનેલા છે હવે આ બાબતે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની વધારે ચર્ચા કરી લઈએ અહીંયા અફઘાનિસ્તાનની વાત થયેલી છે તો હું તમને અહીંયા અફઘાનિસ્તાન બતાવી દઉં દુનિયાના નકશા પર ક્યાં છે તે તો તમે જોઈ શકો છો કે ભારત એની બાજુમાં ભારતની અહીંયા પાકિસ્તાન પાકિસ્તાનને પાકિસ્તાનની ઉપર અફઘાનિસ્તાન આવેલું છે જે આપણા એશિયા ખંડમાં આવેલું છે અને અફઘાનિસ્તાનની અહીંયા એક બોર્ડર લાલ કલરની આપણા ભાગ ભારત સાથે જોડાયેલી છે આ જે ભારતનો ભાગ છે તે પીઓકીમાં આવેલો ભારતનો ભાગ છે મતલબ કે ભારતની સરહદ અફઘાનિસ્તાનને પણ સ્પર્શ કરે છે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની આપણે આપણે માહિતી મેળવી લઈએ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા કયા છે તો અફઘાનિસ્તાન એશિયા ખંડમાં આવેલું છે અફઘાનિસ્તાનની રાજધાની પૂછે તો કાબુલ અફઘાનિસ્તાનની કરન્સી પૂછે તો અફઘાની અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પૂછે તો કયા અશરફઘાની અને ભારતે કયા દેશની કાબુલ નદી પર સહતૂતબંધ મહત્ત્વનું છે ખૂબ જ મોસ્ટ આઈ એમપી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો છે કે સહતુતબંધ ભારતે કયા દેશમાં નિર્માણ કર્યો તો ભારત એ સહતૂત બંધ છે તે ક્યાં નિર્માણ કરે સહતૂત બંધ અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં ભારતે કયો બંધ નિર્માણ કર્યો સહતૂત કઈ નદી પર કાબુલ નદી પર ખૂબ જ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ રહેશે આ નોટડાઉન કરી લેશો મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક જરૂર કરશો અને પોતાના ગ્રુપમાં મિત્રોને શેર કરશો નેક્સ્ટ જોઈએ આપણે અફઘાનિસ્તાન વિશે ડુરંડ રેખા ડુરંડ રેખા કયા બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમાનું નામ છે તો ભા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની જે સરહદ છે તેનું નામ છે રેખા અફઘાનિસ્તાનની સરહ સંસદનું નામ શું છે સોરા અને ભારતની સૌથી ઓછી આંતરરાષ્ટ્રીય સરહદ કયા દેશ સાથે જોડાયેલી છે તો અફઘાનિસ્તાન સાથે કેટલા કિલોમીટર એકસો ને છ કિલોમીટર કઈ જગ્યા પર આવેલી છે તો ભારતનો જે ભાગ પીઓકેમાં છે તો પીઓકેમાં જ આ આપણી સરહદ આવેલી છે ઓકે તો ચલો નેક્સ્ટ આપણે સવાલ નંબર ચાર ઉપર પહોંચી જઈએ તો સવાલ નંબર ચાર સવાલ નંબર ચાર શું કહે છે આપણે વાંચી લઈએ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આપણો જવાબ છે ઓપ્શન નંબર એ છવ્વીસ એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ મનાવવામાં આવે છે તો આપણે જોઈ લઈએ કેટલાક વધારાના મુદ્દા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે આપણે ચર્ચા કરી લઈએ શું કહેવા માગે છે આ મુદ્દો છવ્વીસ એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ મનાવવામાં આવે છે જેનો ઉદ્દેશ શું છે તો જેનો ઉદ્દેશ ઇનોવેશન રચનાત્મક અને ક્રિયાત્મક કાર્ય સાથે લોકો વધુને વધુ જોડાય કોપીરાઈટ્સ ટ્રેડમાર્ક્સ અને ડિઝાઇન વગેરે વિશે પણ લોકોમાં જાગૃતતા આવે તે મુખ્ય હેતુ સમાયેલો છે અન્ય દિવસોની વાત કરી લઈએ આપણે અહીંયા છવ્વીસ એપ્રિલ વિશ્વ બૌદ્ધિક દિવસ તરીકે મનાવવામાં આવ્યો તો અન્ય કયા દિવસો આ માર્ચ મહિનામાં આવે છે તે જોઈએ વિશ્વ શ્રવણ દિવસ ક્યારે આવે છે ત્રીજી માર્ચના રોજ એની થીમ શું હોય છે હિયરિંગ કેર ફોર ઓલ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે આવે છે ચાર માર્ચના રોજ વિશ્વ કિડની દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અગિયાર માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પંદર માર્ચ દરેક મહિનામાં ઘણા બધા દિવસો એવા હોય છે જે ઉજવવામાં આવે તો એક આખી નોટ ડાઉન કરજો કયા તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે તેની જોઈ લઈએ સવાલ નંબર પાંચ હમણાં જ નીતિ ઘાટીમાં ગ્લેશિયર ફાટવાની ઘટના બની તો આ નીતિ ઘાટી ક્યાં આવેલી છે તો જવાબ છે આપણો ઓપ્શન નંબર બી ઉત્તરાખંડમાં ઉત્તરાખંડમાં નીતિ ઘાટી આવેલી છે જે એક ગ્લેશિયર છે એને ગ્લેશિયર ફાટવાની ઘટના બને છે તો અહીંયા આપણે ઉત્તરાખંડની વાત આવી આવીને ગ્લેશિયરની વાત આવી તો કેટલાક વધારાના મુદ્દા આપણે જોઈ લઈએ ઉત્તરાખંડ ક્યાં છે આપણા ભારતમાં તે અહીંયા આપણે નકશા તરીકે આપણે જોઈ શકીએ છીએ કે લાલ કલરનો જે ભાગ છે તે ઉત્તરાખંડનો ભાગ છે જોઈએ આપણે સ મહત્વના મુદ્દા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે આપણે ચર્ચા કરી લઈએ તો ગ્લેશિયર તૂટવાનું કારણ પાણીનું દબાણ વધવું અથવા તો તાપમાન વધ જવું કે જેના કારણે બરફ પીગળવા લાગે છે અને પીગળેલો બરફ છે તે ગ્લેશિયર બંધમાં જમા થાય ને પાણી ખતરનાક સ્તર સુધી વધી જાય ત્યારે પાણીના દબાણને કારણે ગ્લેશિયર બંધ તૂટે છે આવું હમણાં ભારતમાં ક્યારે થયું અને કઈ જગ્યાએ થયું તો તેની વધારે માહિતી હું તમને આપી દઉં ઉત્તરાખંડના મઠમાં ભારત અને ચીનની સડક જેનું નામ છે મલારી અને સુમનાની વચ્ચે જો ગ્લેશિયર હતો તે તૂટવાની ઘટના બની હતી કઈ જગ્યાએ ભારત અને ચીનની વચ્ચે જે સડક છે ને સડકનું નામ છે મલારી અને સુમના આની વચ્ચે ગ્લેશિયર ફાટી ગયો હતો જેના કારણે ઘણા બધા લોકો ટનલમાં ફસાઈને મૃત્યુ પામ્યા હતા હવે આ વાત થઈ ઉત્તરાખંડની તો આપણે ઉત્તરાખંડ વિશે કેટલીક વધારે હું તમને માહિતી આપી દઉં ઉત્તરાખંડની સ્થાપના થઈ હતી નવ નવેમ્બર બે હજારના દિવસે ઉત્તરાખંડની રાજધાની કઈ છે તો બે છે રાજધાની એક દેહરાદૂન છે ને ગેરસેન તો દેહરાદૂન અને ગેરસેનમાં કઈ શીતકાલીન છે અને કઈ ગ્રીષ્મકાલીન તે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે તીરથસિંહ રાવત ઉત્તરાખંડના ગવર્નર કોણ છે બેબીરાની મૌર્ય અને ઉત્તરાખંડને કેટલા પાડોશી રાજ્યોની સરહદ સ્પર્શ કરે છે તો બે પાડોશી રાજ્યો જેમાં એક હિમાચલ પ્રદેશ ને એક ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડને બે પાડોશી દેશોની પણ સરહદ સ્પર્શ કરે છે એક છે ચીન અને એક છે નેપાળ ઉત્તરાખંડ વિશે આપણે વધારે માહિતી મેળવી લઈએ જેમ કે ઉત્તરાખંડમાં મહત્ત્વના સરોવરો કયા કયા આવેલા છે એક નૈનીતાલ દોડીતાલ ભીમતાલ સાતતાલ રાસ રાકસતાલ રાવતતાલ માલાતાલ દેવતાલ વગેરે જેવા મહત્વના સરોવરો ઉત્તરાખંડમાં આવેલા છે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉત્તરાખંડનું જીમ કોર્બેટ કે જે પહેલાં હેલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતું હતું તે ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની સ્થાપના ક્યારે થઈ હતી ને છત્રીસમાં થઈ હતી બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ભારતનો સૌથી ઊંચો બંધ કે જેનું નામ છે તિહરી બંધ કઈ નદી પર આવેલો છે ભગીરથી નદી પર એ પણ ક્યાં આવેલો છે ઉત્તરાખંડમાં જ આવેલો છે તો મિત્રો બધા જ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાને લગતા જ પ્રશ્નો આપણે અહીંયા લીધા છે વધારાની માહિતી છે તે પોતે જ એક સવાલ બને છે જોઈ લઈએ આપણે સવાલ નંબર છ નેલ્સન મંડેલા વિશ્વ માનવતાવાદી પુરસ્કાર બે હજાર વીસ કોને આપવામાં આવ્યો તો જવાબ છે ઓપ્શન નંબર ડી રોમાના સિંહા સહગલને આપવામાં આવ્યો હવે આ વિશ્વ માનવતાવાદી પુરસ્કારની વાત આવી તો આપણે તેના વિશે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે ચર્ચા કરી લઈએ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા કયા છે નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકા દેશના પહેલાં અશ્વેત રાષ્ટ્રપતિ હતા કે જેની યાદમાં જે લોકો સંયુક્ત રાષ્ટ્ર સંઘના સિદ્ધાંત પર માનવતાવાદની સેવા કરે છે તેને આ એવોર્ડ આપવામાં આવે છે હવે પુરસ્કારની વાત આવી છે તો આપણે કેટલાક મહત્ત્વના પુરસ્કાર વિશે પણ તમને માહિતી આપી દઉં મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર એકવીસમાં કઈ મરાઠી ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફીચર પુરસ્કાર મળ્યો તો તેનું નામ છે પગલ્યા ખૂબ જ મહત્ત્વનો પરીક્ષા માટે કઈ મરાઠી ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફીચર ફીચર પુરસ્કાર મળ્યો તો કઈ છે પગલ્યા કેનો મોસ્કો નેક્સ્ટ જોઈએ સર રિચર્ડ હેડલી એવોર્ડ બે હજાર વીસથી કયા ક્રિકેટરને સન્માનિત કરવામાં આવ્યો જવાબ છે કેન વિલિયમ્સ કેન વિલિયમ્સને કયો એવોર્ડ સર રિચર્ડ હેડલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલો છે બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ આપણે ઈ પંચાયત પુરસ્કાર બે હજાર એકવીસ કયું રાજ્ય જીત્યું તો જવાબ છે ઉત્તર પ્રદેશ અને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માર્ચ મહિનાનો કોણ જીત્યું તો જવાબ છે ભુવનેશ્વર કુમાર તો આપણે જે વધારાના મુદ્દાની ચર્ચા કરીએ છીએ તે પણ પોતે એક સવાલ જ બનતો હોય છે જોઈ લઈએ સવાલ નંબર 7 ધ ટેલ ઓફ ધ હોર્સ હિસ્ટરી ઓફ ઇન્ડિયા ઓન હોર્સ બેક કોણે પુસ્તક લખ્યું આ પુસ્તક કોણે લખ્યું તો જવાબ છે ઓપ્શન નંબર સી યશસ્wini ચંદ્રાએ યશસ્wini ચંદ્રાએ ધ ટેલેન્ટ ઓફ ધ હોર્સ હિસ્ટરી ઓફ ઇન્ડિયા ઓન હોર્સ બેક પુસ્તક લખ્યું હવે અહીંયા પુસ્તકની વાત ચાલે છે તો આપણે કેટલાક ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પુસ્તક વિશેના જોઈ લઈએ કેટલાક મહત્વના પુસ્તક વિશે હું તમને માહિતી આપી દઉં જંગલનામા પુસ્તક કોણે લખ્યું અમિતાભ ઘોષ માય લાઈફ માય મિશન કોણે લખ્યું બાબા રામદેવ ધ એન્કાઉન્ટર ઇન પાર્લામેન્ટ ભાલચંદ્ર મંગેકર અને છેલ્લું પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડ બરાક ઓબામા દ્વારા લખવામાં આવેલું છે નેક્સ્ટ સવાલ નંબર આઠ વિશે આપણે ચર્ચા કરી લઈએ સવાલ નંબર આઠ છે કેરેબિયન જ્વાળામુખી ક્યાં આવેલો છે કેરેબિયન જ્વાળામુખી ક્યાં આવેલો છે તો આપણો જવાબ છે ઓપ્શન નંબર એક કેરેબિયન સાગરમાં કેરેબિયન જ્વાળામુખી આવેલો છે તો અહીંયા કેરેબિયન જ્વાળામુખીની વાત થયેલી છે તો આપણે કેરેબિયન વિશે વધારે માહિતી મેળવી લઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની વાત કરીએ કેરેબિયન્સ મહાસાગર ક્યાં આવેલો છે તો અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ છે તે ઉત્તર અમેરિકા અને નીચે આ દક્ષિણ અમેરિકા બંનેની વચ્ચે અહીંયા મધ્યમાં કેરેબિયન સી અહીંયા આવેલો છે તો કયો ભાગ ઉત્તર અમેરિકા છે તો આ ભાગ દેખાય છે યુનાઇટેડ સ્ટેટ તે ઉત્તર અમેરિકાવાળો ભાગ છે અને અહીંથી અહીંથી જે ભાગ આવે છે તે દક્ષિણ અમેરિકા એની વચ્ચે આ કયો છે કેરેબિયન સી હવે અહીંયા જ્વાળામુખી ફાટવાની વાત થયેલી છે તો આપણે જ્વાળામુખી વિશે થોડી વધારે માહિતી મેળવી લઈએ હમણાં જ કેરેબિયન સાગરમાં લાસ ઓફિયર જ્વાળામુખી વિસ્ફોટ થયો જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ ભારત સુધી પહોંચી ગયો અને તેના કારણે કેટલાક પ્રદેશોમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું જેથી એસિડ વરસાદ થવાનો ભય પેદા થયો છે આ કેરેબિયન સાગર ક્યાં આવેલો છે તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલો છે હવે અહીંયા જ્વાળામુખીની વાત ચાલી તો આપણે કેટલાક જ્વાળામુખીના મહત્વના પોઈન્ટ વિશે હું તમને જાણકારી આપી દઉં જ્વાળામુખીનો આકાર જો કપ જેવો હોય તો તેને શું કહેવામાં આવે છે તો તેને ક્રેટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ક્રેટર વિશ્વનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી કયો છે કિલ્લામો સ્ત્રાંબોલી જ્વાળામુખી ક્યાં આવેલો છે તો ભૂમધ્ય સાગરમાં આવેલો છે જેને કયા નામથી ઓળખવામાં આવે છે જેને પ્રકાશ સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે કોને સ્ત્રાંબોલી જ્વાળામુખીને કયા નામે ઓળખવામાં આવે છે પ્રકાશ સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે તો બે રન બે રન છે તે ભારતનો સક્રિય જ્વાળામુખી છે સવાલ નંબર નવ વિશે ચર્ચા કરી લઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ કઈ યોજના અંતર્ગત સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યું કઈ સંપત્તિ કાર્ડનું ઈ સંપત્તિ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું કઈ યોજના પ્રમાણે તો સવાલ જવાબ છે આપણો ઓપ્શન નંબર એ સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇ સંપત્તિ કાર્ડનું વિતરણ કરેલું છે હવે આ યોજના શું છે તેના વિશે આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની ચર્ચા કરી લઈએ તો સ્વામિત્વ યોજનાનું પૂરું નામ શું છે તો સ્વામિત્વ યોજનાનું પૂરું નામ છે સર્વે ઓફ વિલેજ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા જેના આધારે ગામડાઓમાં જે ખેડૂતો પાસે જમીન છે પરંતુ તેમની પાસે દસ્તાવેજ નથી પોતાની માલિકીના હક છે પરંતુ કોઈ પુરાવો નથી તો તેને ડ્રોન વિમાન દ્વારા એક પ્રકારનો નકશો તૈયાર કરી તેઓને ડિજિટલી દસ્તાવેજ પૂરો પાડવાની યોજના છે આપણે જોઈ લઈએ સવાલ નંબર દસ સવાલ નંબર દસમાં શું છે તો સવાલ નંબર દસ બોઆઓ ફોરમ ફોર એશિયા સંમેલન વાર્ષિક સંમેલન બે હજાર એકવીસની અધ્યક્ષતા કોણ કરશે બોઆઓ ફોરમ ફોર એશિયાનું વાર્ષિક સંમેલન કોણ કરવાનું છે તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી ચીન બોઆઓ ફોરમ ફોર એશિયા વાર્ષિક સંમેલનની અધ્યક્ષતા ચીન કરવાનું છે હવે આ અધ્યક્ષતાનું આ ફોરમનો હેતુ શું તે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે આપણે જોઈ લઈએ તો કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની વાત કરી લઈએ બોઆઓ ફોરમ ફોર એશિયા વાર્ષિક સંમેલન બે હજાર એકવીસનું ઉદઘાટન સમારોહ દક્ષિણ ચીનના હેનાનમાં પ્રાંતમાં કરવામાં આવ્યું આનો મુખ્ય ઉદ્દેશ કોરોના મહામારી સામે મજબૂત રીતે લડવાનો હતો હવે અહીંયા ચીનની વાત આવી છે તો આપણે ચીન વિશે કેટલાક મહત્વના મુદ્દા સમજાવી દઈએ ચીન એશિયા ખંડમાં આવેલો છે ચીનની રાજધાની બીજિંગ છે ચીનની કરન્સી પૂછે તો યુઆન અને ચીન અને ભારત વચ્ચે જે આંતરરાષ્ટ્રીય શહેર છે તેનું નામ શું છે તો મેક મોહન રેખા અને ચીનની સૌથી લાંબી નદી કઈ છે યાંગ છે ત્યાંગ જે એશિયાની પણ સૌથી લાંબી નદી છે અગાઉ નેક્સ્ટ મુદ્દો જોઈ લઈએ આપણે તો કાગળ સ્વરૂપે ચલણ શરૂ કરનાર કયો દેશ હતો તો ચીન હતો કયા દેશની સરહદ સૌથી વધારે દેશો સાથે લાગે છે તો ચીન સાથે તમારે મિત્રો જણાવવાનું છે કે ચીન સાથે કેટલા દેશોની સરહદ લાગે છે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે કેટલા દેશોની શરત ચીન સાથે લાગે છે ચીન સાથે સૌથી વધારે દેશોની શરત લાગે પરંતુ કેટલા દેશોની પાંચ સાત બાર તેર કે પંદર આ હતા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો અમારી મહેનત તમને પસંદ પડી હોય વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરશો હવે આપણે જોઈ લઈએ કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો તો જનરલ નોલેજના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ જેમાં સવાલ નંબર એક મહાવિસ્ફોટ સિદ્ધાંત બિગ બેંગ થિયરી સૌથી પહેલાં કયા વૈજ્ઞાનિકે આપી હતી જવાબ છે જ્યોર્જ લેમેતોર જ્યોર્જ લેમેતોરે બિગ બેંગની થિયરી આપી હતી ખરેખર તમને એમ થશે કે આઈન્સ્ટાઈન આવે તો આઈન્સ્ટાઈને આ થિયરીને ખૂબ જ વિસ્તૃત સ્વરૂપે વધારે માહિતી સભર બનાવી લીધી પરંતુ શરૂઆત કોણે કરી હતી જ્યોર્જ લેમેતોરે સૂર્યમાં રા સૂર્યમાં કયા રસાયણો આવેલા છે ને કેટલા પ્રમાણમાં સૂર્યમાં હાઇડ્રોજન તોતેર ટકા અને હિલિયમ પચીસ ટકા સૂર્યમાં કઈ પ્રક્રિયાને કારણે પ્રકાશ ઉત્પન્ન થાય છે તો ન્યુક્લિયર ફ્યુઝન અથવા તાપનાભકીય સંલયન પ્રક્રિયા સૂર્યની સૌથી નજીકનો તારો કયો છે પ્રોક્સીમા સેન્ચ્યુરી કેટલો દૂર આવેલો છે ચાર પોઈન્ટ ચોવીસ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે જોઈ લઈએ આગળના સવાલ સવાલ નંબર પાંચ વિશે આપણે ચર્ચા કરીએ તો સવાલ નંબર પાંચમાં પૃથ્વી સૂર્યની ચારે તરફ કેટલા વેગથી ફરે છે તો આપણી પૃથ્વીનો ફરવાનો ઝડપ કેટલી છે ઓગણત્રીસ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ સેકન્ડ એક સેકન્ડમાં તે લગભગ ત્રીસ કિલોમીટર દૂર નીકળી જાય છે સૂર્યની ફરતે સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ કયો છે નેપચ્યુન તો મિત્રો અહીંયા તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે નેપચ્યુનનું બીજું નામ કયું છે નેપચ્યુનનું બીજું નામ કયું તે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે સૂર્યની સપાટીનું તાપમાન કેટલું છે છ હજાર અંશ સેલ્સિયસ પૃથ્વી પર દિવસ અને રાત કોના કારણે થાય છે તો તે પૃથ્વીની ધરીભ્રમણને કારણે અને પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલી છે તો પૃથ્વી શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલી છે તો મિત્રો આ હતા આજના જનરલ નોલેજના પ્રશ્નો અને એની ઉપર આપણે જોઈ ગયા કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો પોતાના ગ્રુપમાં વોટ્સઅપમાં ફેસબુકમાં લિંકને શેર કરશો અને વિડિયો પસંદ પડે તો લાઇક કરશો મિત્રો તમારા માટે ખૂબ જ મહેનત કરી છે તમે લાઇક કરશો તો અમને મોટિવેશન મળશે ને મોટિવેશન મળશે તો અમને નવા નવા વિડીયો બનાવવાનો આનંદ થશે ફરી મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે થેન્ક યુ